विद्यार्थी मित्रों, शिशिक गोहिल प्राथमिक शाळाना डिजिटल क्लासरूम में धोरण 7 विषय सामाजिक विज्ञान आप सबनु स्वागत छे। आपणे गईकाले टॉपिक फर्स्ट अने सेकंड एटले के पृथ्वीना मुख्य आवरणों मृदावरण जलावरण वातावरण त्यां सुधीनी समझ मेळवी। हवे पृथ्वीना मुख्य परिबळों एटले के कुदरती पर्यावरण अने मानव सर्जित पर्यावरण एनी समझ अहीं मेळवानी छे। आपणे बे टॉपिक त्यां समझी गया, हवेना 4 टॉपिक अहीं समझशुं, पछी आपणे पछीना नेक्स्ट लेक्चरमां आगळ एनी समझ मेळवशुं। एटले आ रीते आपणे SSના लेक्चર भणीशुं, बराबर? એ બે લેક્ચર લાઈવ ભણીશું અને બે લેક્ચર છે એ વિડીયો દ્વારા ભણીશું। હા, ઓકે, ચલો નાવ સ્ટાર્ટ। પર્યાવરણના પ્રકાર પ્રકાર પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ। કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે। અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો અહીં સુધી આપણે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કે જે કુદરતી પર્યાવરણમાં આવેલા છે તેની સમજ મેળવી। જૈવિક ઘટકની અંદર એટલે કે જેમાં જીવ હોય, પ્રાણી, વનસ્પતિ, જીવજંતુઓ, માનવ, અને અજૈવિક એટલે એવી કે જેને આપણે કોઈ દિવસ બનાવી શકતા નથી। ધારો કે ભૂમિ છે, જળ છે, હવા છે, એ બધાને આપણે અડકી શકતા નથી, એને કહેવાય અજૈવિક ઘટકો। સમાવેશ થાય છે માનવ નિર્મિત પર્યાવરણ, માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને માનવ નિર્મિત પર્યાવરણ એટલે એવું કે ભૂમિ, જળ, વનસ્પતિ એ બધા ઉપર છે ને માનવે પોતાના બુદ્ધિથી કાંઈક ને કાંઈક જૈવિક અને અજૈવિક ઘટના સાથેની ક્રિયા કરી અને કાંઈક નવું બનાવ્યું, બરાબર? જેમ કે તમે સાયન્સ ટેકનોલોજી જુઓ છો અત્યારે કેટલું ટેકનોલોજીનો કેટલો વિકાસ થયો છે, તો આ બધું કોને આધારિત છે? તો કે માનવ નિર્મિત પર્યાવરણને આધારિત છે। તો કે જૈવિક અને અજૈવિક ઉપર પ્રક્રિયા કરી અને આપણે શું બનાવીએ છીએ, માનવ નિર્મિત પર્યાવરણની રચના કરી છે, તો એ જોઈએ। અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે। કાર છે કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ। ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ નિર્મિત પર્યાવરણ સાથે માનવ નિર્મિત પર્યાવરણ, માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે। આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને આદિકાળમાં વાત આપણે ત્યાં સુધી લાઈવ લેક્ચરમાં ભણ્યા કે આદિકાળ એટલે પ્રાચીન સમય, એમાં મનુષ્ય છે એ પોતાના રીતે જીવન જીવતો, એને કોઈ જાતની ફેસિલિટીઝ કે કોઈ જાતની શોખ કે કોઈ જાતનું નવું કાંઈ કરવાની કોઈ જરૂર જ નથી, કે જે હતું એ જ જીવન એ લોકો જીવતા હતા, એટલે કે પોતાની જરૂરિયાત હતી એ પર્યાવરણને અનુકૂળ રહી અને એ મેળવતો હતો, પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો, તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી, તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી। આ રીતે તેઓ આસપાસના પર્યાવરણમાં જે પણ એને ખાવા માટે જે પણ ભોજન મળતું એ ત્યાંથી જ લઈ અને પોતાની જરૂરિયાત પૂર્ણ કરતા હતા। આજે શું છે બાળકો, તો કે આજે આપણી જરૂરિયાત એટલી બધી વધી ગઈ છે કે રોજને રોજ નવું ને નવું કંઈક આપણે સંશોધન કરતા આવ્યા છીએ, નવું ને નવું રોજ કંઈક જોઈએ છીએ, બરાબર? સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો। મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી, પરિણામે ખેતી, પશુપાલન ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો। શું થયું? પરિણામે ખેતી, પશુપાલન ચક્રની શોધ થઈ અને ઔદ્યોગના રીતે કેટલી બધાની પ્રકારની ક્રાંતિ કરી, ક્રાંતિ એટલે રિવોલ્યુશન, એટલે કે નવું નવું લાવ્યા, આ ઉત્પાદનમાં વધારો થયો। આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। પાણીનું વિતરણ, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે, તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર। જો બાળકો, ભૂમિ વિસ્તાર, ભૂમિ પર પાણી વિસ્તાર
પુષ્કળ પ્રમાણમાં છે. જ્યારે ભૂમિ વિસ્તાર કેવો છે, બહુ નાનો છે. એમ કહેવાય છે કે 71% પાણી પૃથ્વી પર આવેલું છે. લોકેશ, પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે આ પ્રમાણે છે. પૃથ્વી પર 4 મહાસાગરો, જેમાંનો પહેલો મહાસાગર પેસેફિક, પછી હિન્દ મહાસાગર, પછી એટલાન્ટિક મહાસાગર અને છેલ્લું છે આર્કટિક મહાસાગર. જો પેસેફિક મહાસાગર જુઓ, જમણી બાજુથી પાછળની બાજુએ જાઓ પૃથ્વીની અને પાછો એ મળે છે ડાબી બાજુએ, એટલે સૌથી મોટો છે પેસેફિક મહાસાગર. એનું બીજું નામ છે પ્રશાંત મહાસાગર. 1 પેસેફિક, 2 એટલાન્ટિક, 3 હિન્દ અને 4 આર્કટિક. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે. અને આ બધા મહાસાગરો જુઓ, પાણી છે ને એકબીજા સાથે જોડાયેલું છે, બરાબર. પાણી પોતાનો રસ્તો કરી જ લેતું હોય. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. જાણવા જેવું, પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીનું વિતરણ આ મુજબ છે. મહાસાગરમાં 97.3%, હિમશિખરો કે હિમશિલાઓમાં 2%. આ હિમશિલાઓ જ્યારે ઓગળે છે અને નદી સરોવરમાં પાણી એનું આવે છે અને એ જ પાણી મીઠું હોય છે, બરાબર. બાકી દરિયાનું પાણી કેવું હોય છે, ખારી. ભૂમિગત પાણીમાં પણ 0.068% પાણી રહેલું છે. ભૂમિગત પાણીમાં 0.68%, ભૂમિગત એટલે તળમાં રહેલું પાણી, પૃથ્વીના એટલે કે જમીનનું તળ છે ને તેમાં રહેલું પાણી 1%. મીઠા પાણીના સરોવરમાં 0.009%, ખારા પાણીના સરોવરમાં 0.009%. જ્યાં ખારા પાણી છે ત્યાં 0.009% પાણી રહેલું છે. વાતાવરણમાં કેટલું પાણી રહેલું છે, 0.0019%, બરાબર. એટલે આમાં પાણી કેટલું રહેલું હોય તો કે વાદળ રૂપે રહેલું હોય, એ વાદળ ઠરે એટલે વરસાદ રૂપે જમીન પર આવે. વાતાવરણમાં 0.0019% અને નદીઓમાં 0.0001% પાણી રહેલું છે. સમુદ્રના મોજા, સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય જો સમુદ્રના મોજા છે ને વિવિધ પ્રકારના બળથી ઉદ્ભવે, બરાબર. આપણે કોઈ એવી ક્રિયા નથી કરી એના ઉપર. ભગવાને જે બધી પ્રક્રિયાઓ જે નિર્ધારિત કરેલી છે ને પૃથ્વી ઉપર, એના દ્વારા જ એ મોજા ઉત્પન્ન થાય છે. સામાન્ય મોજા છે ને એ સમુદ્રની સપાટી ઉપર વાતા પવનોથી સજા, પવન આવતો હોય એટલે પાણીમાં શું થાય, ધક્કો લાગે એટલે એકદમ ઊંચા ઊંચા ઉછળવા લાગે છે. મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે, અને આ મોજા જ્યારે સમુદ્ર કિનારા ઉપર પહોંચે ત્યારે ખૂબ જ નુકસાન થાય, નુકસાન કરે છે. ભરતી ઓટ, દિવસમાં 2 વાર સમુદ્રની, જો બહુ સરસ વાત છે. ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો હશે ભરતી અને ઓટ, બરાબર. ભરતી એટલે શું, તો કે પાણી જ્યારે કિનારા સુધી આવે, સામાન્ય શબ્દોમાં કહીએ તો કે પાણી છે દરિયાનું એ સામાન્ય રીતે કિનારા સુધી આવે એને આપણે ભરતી કહીએ, અને એ કિનારા સુધી આવે અને આગળ પણ છલાંગ મારે. અને ઓટ એટલે શું, તો કે પાછળ પાણી જવું, એટલે કે જે સમુદ્રના મોજા છે ને એ પાછળ તરફ ધકેલાય છે. તમે આવું ક્યારેક જોજો, સાંભળ્યું પણ હશે, હા. પૂનમના દિવસે અને અમાસના દિવસે આવી પ્રક્રિયા થતી હોય છે સમુદ્રની અંદર. જનરલી આપણે એ દિવસમાં બહુ જતા નથી, ત્યાં આપણા વડવાઓ ના પાડતા હોય કે એ દિવસે જવાય, દરિયા કિનારે જવાય નહીં. તો આપણે સમજીએ આમાં, સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટ સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો,
બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો લગભગ 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. બરાબર, ભરતી અને ઓટ વચ્ચેનો સમય કયો હોય? તો કે ટોટલ 12 કલાક લાગે, પાછી ભરતી આવે અને 12 કલાક પછી પાછી ઓટ આવે, 12 કલાક અને 25 મિનિટ. બરાબર, આશરે 12.25 મિનિટ જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી અને ઓટ આવે છે. બરાબર, હવે આ ખાસ સમજો કે સૂર્ય અને ચંદ્ર એવા છે કે એનામાં ગુરુત્વાકર્ષણ રહેલું છે. બરાબર, એના કારણે શું થાય છે કે ખેંચે છે પાછળ મોજાને, અને ક્યારેક શું થાય છે 12 કલાકે પાછા પાણીએ ધક્કો આપે છે, એટલે એ કિનારા તરફ વળે છે, એટલે ભરતી આવે છે. બરાબર, ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. સૂર્ય છે એ ચંદ્ર કરતાં દ્રવ્યમાન, દ્રવ્ય એટલું બહુ મોટું છે, ખબર છે ને? હે, સૂર્ય કરતા, સૂર્ય ચંદ્ર કરતાં ખૂબ દ્રવ્યમાનમાં મોટા છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી તે ખૂબ દૂર આવેલો છે. પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. તેથી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખૂબ વધારે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે, આપણે ભણી ગયા છીએ કે પૃથ્વીના જે જુદા જુદા ભાગ છે, જો આજે કયો ભાગ આવ્યો, જમીનવાળો ભાગ, પછી પાછળ પાછળ પૃથ્વી જેમ ફરતી જાય એમ સૂર્ય અને ચંદ્રની સામે આવતી જાય છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે જ્યારે આવે છે ત્યારે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે, જો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય છે એ પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. જુઓ, યાદ રાખજો કે અમાસ અને પૂનમના દિવસે જ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ક્યાં આવશે? લગભગ એક જ, જો દેખાય છે ને તમને આખા ત્રણે ત્રણ ભાગમાં એ સીધી શું કરે છે, રેખામાં ગતિ કરે છે. બરાબર, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં, જો આ સીધી રેખામાં ગતિ કરી, કરી સીધી રેખામાં ગતિ હે ને, એટલે કે સૂર્ય પેલો આનાથી શું કરે છે, સૂર્ય ચંદ્ર પૃથ્વી ત્રણે એક જ રેખામાં ગતિ કરે છે. બરાબર, અને એના કારણે જ શું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ રચાય છે, તેના કારણે ભરતી અને ઓટ આવે છે. આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. આ સ્થિતિના કારણે ખૂબ મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ, સુદ એટલે તમને ખબર છે ને, હા, આપણી ગુજરાતી તિથિ પ્રમાણે સુદ અને વદ, વદની મધ્યના દિવસોમાં એટલે 15 દિવસ આમ ગયા અને 15 દિવસ પાછળના, એની મધ્યમાં દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. ભરતી કેવી થઈ જાય, નીચી જાય, ત્યાં ગુરુત્વાકર્ષણ ઘટી જાય 15 દિવસ પછી. બરાબર, એટલે આ ઘટના બને જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. મહાસાગરીય પ્રવાહો, ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત, એમ કહેવાય છે કે ધરતી ઉપર નદીઓની જેમ મહાસાગરમાં પણ ખૂબ વિશાળ પાણીનો જથ્થો રહેલો છે. હજાર વર્ષોથી આ પાણીનો જથ્થો આને આ દિશામાં વહે છે. આવા પ્રવાહને શું કહેવાય છે, મહાસાગરીય પ્રવાહ કહેવાય, દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ, આ પ્રવાહો કેવી રીતે ઉદ્ભવે છે તો એના કારણ શું છે, તો કે સૂર્યની શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ એ મુખ્ય છે. પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષવવૃત્તથી ધ્રુવ, કહેવાય છે કે મોટા ભાગના ગરમ પ્રવાહો, જો ખાસ અહીંયા ધ્યાન દેજો, આ તમને મેં આમાં ખાસ એટલે બતાવું છું કે પૃથ્વી તમને એ સમય લાઈવ લેક્ચરમાં શક્ય ન હોય, તમે ક્લાસમાં હો તો તમે 1-5-5ના ગ્રુપ બનાવીને તમને હું હાથેથી બતાવી શકું. મોટા ભાગના ગરમ પ્રવાહો વિષુવવૃત્ત ધ્રુવો તરફ
જો દક્ષિણ આ જો આપણું આ વિષુવ રૂપ છે, વચ્ચે આવેલું ખબર છે ને, પૃથ્વી આ બે ભાગ જ્યાં પડે છે, ઉત્તર ધ્રુવ, ઉપરનું ઉત્તર ધ્રુવ અને નીચેનું કયું છે, દક્ષિણ ધ્રુવ. એટલે મોટા ભાગે ગરમ પ્રવાહો વિષુવ ઋતુ પર ફરે છે. જો આમ અહીંયાથી સૂર્યના જે કિરણો હતા ને વિષુવ ઋતુ પર વધારે પડે, બરાબર, અને એ તરફ ગતિ કરતા હોય છે, બરાબર, તરફ. અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત, અને ઠંડા પ્રવાહો ક્યાં હોય, વિષુવવૃત્ત ધ્રુવો તરફ, એટલે કે ધ્રુવો તરફ, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ. અને ઠંડા પ્રવાહ છે એ ક્યાં હોય, ધ્રુવવૃત્તિ, આ ધ્રુવવૃત્ત, આ ધ્રુવ આપણું આ ધ્રુવ છે, જુઓ આ બેટા આ ઉપર છે ને ધ્રુવ, ઉત્તર ધ્રુવવૃત્ત, અને નીચેનો ભાગ છે ને દક્ષિણ ધ્રુવવૃત્ત, અને દક્ષિણ ધ્રુવવૃત્ત જાયરો નીચેના તળિયે, આ ઉપરનું બોટમ અને આ નીચેનું, દક્ષિણ ધ્રુવો તરફ ઠંડા પ્રવાહો ધ્રુવોની વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે, તરફ ગતિ કરતા હોય છે. પ્રદૂષણ, માનવ પોતાની બુદ્ધિ શક્તિથી યાદો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવા કહેવાય છે કે પ્રદૂષણ માનવની વિવિધ ગતિથી કુદરતી પર્યાવરણને આપણે ખૂબ દૂષિત કરી છે ને, ચારે તરફ કચરા, પ્લાસ્ટિકના કોથળી, ચારે તરફ એમ કહેવાય ને કચરા કચરા જ છે, આપણે એને પ્રદૂષિત કરી નાખી છે. આને આપણે શું કહીએ છીએ, પ્રદૂષણ. અને ક્રિયા એટલી પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે. જે પર્યાવરણને જે દૂષિત કરનારા ઘટકો છે, જો આ ઔદ્યોગિક કારખાના છે, એના ધુમાડા છે, પ્લાસ્ટિકના ડબ્બા, ડૂબી, કચરા ચારે બાજુ ફેંકીએ છીએ, એને શું કહેવાય છે, પ્રદૂષકો કહેવાય છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આપણે જો આજે માનવે બધા સંસાધનનો અમર્યાદિત મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ નથી કર્યો, જો ચારે તરફ પેટ્રોલ, ડીઝલ અને કહેવાય છે કે એટલો બધો ઉપયોગ કર્યો છે કુદરતી વસ્તુઓનો, અને એને આજે પૂર્ણ કરવા આવી, એટલે કે હવે ખતમ થવાના આરે છે, એટલે શું થાય, ચારે તરફ શું થાય, પર્યાવરણમાં પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ માનવને આજે એક કરતાં એક આગળ વધવું છે કે ઓલો કેમ આગળ વધી ગયો, આ કેમ આગળ વધ્યો, એટલે માનવની જે વિકાસની ઝંખના છે ને એ ઔદ્યોગિકરણ, યાંત્રિકીકરણ અને પર્યાવરણને દૂષિત કરવા માટે ખૂબ જ જવાબદાર બન્યું છે. આ બધાના કારણે કહેવાય ને કે આજે આપણું પર્યાવરણ ખૂબ દૂષિત થઈ ગયું છે. યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, તો એ આપણે આગળ નેક્સ્ટ ઝૂમ લેક્ચરમાં આગળ એ ભણીશું, બરાબર. અત્યારે આપણે આ ભૂમિ પ્રદૂષણ જોઈએ. જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન કહેવાય છે કે પ્રદૂષણથી પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ જ તેની અસર પડી છે, અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણી પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે.